હેલો ફ્રેન્ડ્સ સ્ટાન્ડર્ડ સિક્સ સબ્જેક્ટ ઇંગ્લિશ આજે આપણે એસે એસે એટલે કે નિબંધનો અભ્યાસ કરવાનો છે આજના લેક્ચરની અંદર આપણે બે નિબંધ શીખીશું સૌપ્રથમ આપણે માય ડે એ નિબંધ શીખીશું અને એના સ્પેલિંગો તૈયાર કરીશું ત્યારબાદ અ પિકનિક અને એના સ્પેલિંગોનો અભ્યાસ કરીશું માય ડે માય ડે એટલે કે મારો દિવસ દિવસ એટલે કે આપણે સવારથી ઊઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી જે કાર્ય કરીએ છીએ એ કાર્યને આપણે માય ડે તરીકે ઓળખીએ છીએ તો સૌ હું નિબંધ વાંચીશ તમારે સ્ક્રીન ઉપર જોવાનું છે ત્યારબાદ એને આપણે એક એક લીટીથી સમજીશું આઈ ગેટ અપ એટ સિક્સ ઓ ક્લોક ઇન ધ મોર્નિંગ I get ready and have my breakfast before 7. Then I do my homework and some other studies till about 9. Then I play or watch TV for some time and have lunch. At about quarter past eleven. After lunch, I leave for school and reach the school before twelve noon. I return from school at about half past five. I play with my friends till seven. After supper, I વોચ ટીવી ફોર સમ ટાઈમ ઓર રીડ સ્ટોરીઝ એન્ડ ધેન ગો ટુ બેડ એટ ટેન ઓ ક્લોક બરાબર તો હવે આપણે આ નિબંધને એક એક લીટી અંગ્રેજી અને એની એક લીટીનું ગુજરાતી કરીને સમજીએ આઈ ગેટઅપ ગેટઅપ એટલે કે ઉઠવું આઈ ગેટઅપ એટ સિક્સ ઓ ક્લોક ઇન ધ મોર્નિંગ તો હું સવારે કેટલા વાગે ઊઠું છું તો અહીંયા લખેલું છે એટ સિક્સ ઓ ક્લોક એટલે કે છ વાગે અત્યારે તો તમે સ્કૂલે નથી જતા એટલે કે તમારું ઊઠવાનું કે સૂવાનું ટાઈમટેબલ કોઈ રેગ્યુલર નહીં હોય પરંતુ જ્યારે આપણે શાળાએ આવતા હોઈએ ત્યારે આપણું રૂટિન ઘડિયાળના કાંટા પર હોય છે બરાબર ને તો હવે ટૂંક સમયમાં જ આપણે શાળાએ આવવાનું થાય તો તો આપણો દિવસ પણ આ રીતનો જ રહેશે આઈ ગેટ અપ સિક્સ ઓ ક્લોક ઇન ધ મોર્નિંગ હું સવારે છ વાગે ઉઠું છું આઈ ગેટ રેડી એન્ડ હેવ માય બ્રેકફાસ્ટ બિફોર સેવન હવે અહીંયા આપેલું છે કે ગેટ રેડી ગેટ રેડી એટલે કે તૈયાર થઈ જવું એન્ડ બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ એટલે શું થશે સવારનો નાસ્તો તો હું તૈયાર થઈ જાઉં છું અને મારો સવારનો નાસ્તો બિફોર સેવન બિફોર એટલે કે પહેલાં સેવન એટલે કે સાત અને સાત વાગ્યા પહેલાં હું તૈયાર થઈ અને મારો સવારનો નાસ્તો કરી લઉં છું હવે છ વાગે ઉઠવું અને સાત વાગે નાસ્તો કરું એ દરમિયાનની કઈ કઈ ક્રિયાઓ કરીએ એ તો તમને ખ્યાલ જ હશે ને કે બ્રશ કરીએ છીએ નાઈએ છીએ માથું ઓઢીએ છીએ એ બધી જ ક્રિયાઓ છથી સાત વાગ્યા સુધીમાં કરી લે છે ધેન આઈ ડુ માય હોમવર્ક એન્ડ સમ અધર સ્ટડીઝ ટીલ એબાઉટ નાઇન અહીંયા આપેલું છે ટી ટીએચ એન ધેન ધેન એટલે કે પછી પછી હું મારું ગૃહ કાર્ય કરું છું અને સમ અધર સ્ટડી અને બીજું કંઈક વધારાનું જે વાંચવાનું તૈયાર કરવાનું આપે છે એ હું એબાઉટ નાઇન એટલે કે આશરે નવ વાગ્યા સુધી કરું છું એટલે કે સાતથી નવ કેટલા કલાક થાય સાતથી આઠ અને આઠથી નવ એટલે કે બે કલાક સુધી ધેન આઈ પ્લે ઓર વોચ ટીવી ફોર સમ ટાઈમ ધેન એટલે કે પછી હું થોડી વાર પ્લે પ્લે એટલે કે રમું છું અથવા તો થોડો સમય ટીવી જોઉં છું એન્ડ હેવ લંચ એટ એબાઉટ ક્વાટર પાસ્ટ ઇલેવન ક્વાટર પાસ્ટ હવે આ ઘડિયાળનો સબ્જેક્ટ છે આપણે અંગ્રેજીની અંદર ઘડિયાળ પણ શીખવાની આવશે કે ક્વાર્ટર ક્વાર્ટર એટલે કે વાગ્યા પછીની પંદર મિનિટ પાસ્ટ છે એટલે વાગ્યા પછીની પંદર મિનિટ જેને આપણે શું કહીએ છીએ સવા અગિયાર બરાબર ને અહીંયા આપેલું છે ઇલેવન ક્વાર્ટર પાસ્ટ ઇલેવન એટલે કે સવા અગિયારે જો એવું લખ્યું હોય ક્વાર્ટર ટુ ઇલેવન એટલે કે વાગવામાં પંદર મિનિટ જ્યારે બાકી હોય એટલે કે અગિયાર વાગવામાં પંદર મિનિટ બાકી હોય ત્યારે શું લખ્યું હોય ક્વાર્ટર ટુ ઇલેવન તો અહીંયા લખેલું છે કે હું પછી ટીવી જોઉં છું અથવા તો રમું છું અને પછી હું લગભગ ક્વાર્ટર પાંચ ઇલેવન એટલે કે સવા અગિયાર સુધી હું મારું ભોજન કરું છું આફ્ટર લંચ આઈ લીવ ફોર સ્કૂલ એન્ડ રીચ ધ સ્કૂલ બિફોર ટ્વેલ્વ નોન આફ્ટર લંચ એટલે કે જ્યારે હું જમી લઉં છું એ પછી હું લીવ ફોર સ્કૂલ એટલે કે શાળાએ જવા માટે નીકળું છું અને રીચ આરઈ એસિએચ રીચ રીચ એટલે કે પહોંચું તો ક્યારે તો બિફોર ટ્વેલ્વ એટલે કે બાર વાગે એ પહેલાં હું શાળાએ પહોંચી જાઉં છું આઈ રિટર્ન ફ્રોમ સ્કૂલ એટ અબાઉટ હાફ ફાસ્ટ ફાઈવ અને હું શાળાએથી સાડા પાંચ વાગે હાફ પાસ્ટ ફાય હાફ પાસ્ટ એટલે કે ત્રીસ મિનિટ એટલે કે પાંચ વાગીને ત્રીસ મિનિટ એટલે કે શું થશે સાડા પાંચ વાગે હું સાડાએથી ઘરે પાછો ફરું છું હવે શાળા દરમિયાન શું કરે છે એ બધું તો આમાં લખવાનું ના જોઈએ ને આપણને ખબર છે કે જ્યારે આપણી શાળા ચાલલું હતી બાર વાગે આપણે શાળાની અંદર જ્યારે એન્ટર થઈએ ત્યારથી સાડા પાંચ દરમિયાન પહેલાં આપણે ત્રણ લેક્ચર થતા હતા ત્યારબાદ રિસેસ અને ત્યારબાદ ફરી ત્રણ લેક્ચર બરાબર ને તો આ પ્રવૃત્તિ અંદર લખવાની થતી નથી આઈ રિટર્ન ફ્રોમ સ્કૂલ એટ એબાઉટ હાફ પાસ્ટ ફાઈવ હું શાળાએથી આશરે સાડા પાંચ વાગે ઘરે પાછો ફરું છું આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ ટીલ સેવન હવે પછી શાળાએથી ભણીને આવ્યા પછી હું લગભગ ટીલ ટીલ એટલે કે સુધી સેવન એટલે કે સાત વાગ્યા સુધી મારા મિત્ર સાથે રમું છું આફ્ટર સફર આઈ વોચ ટીવી ફોર સમ ટાઈમ અને પછી સફર એટલે કે રાત્રિનું ભોજન કરી લઉં ત્યારબાદ હું ટીવી જોઉં છું ફોર સમ ટાઈમ એટલે કે થોડોક સમય માટે બરાબર ને ઓર રીડ સ્ટોરીઝ અને કે વાર્તાઓ વાંચું છું એન્ડ ધેન ગો ટુ બેડ એટ એબાઉટ ટેન ઓ ક્લોક અને દસ વાગે લગભગ હું ગો ટુ બેટ ગો ટુ બેટ એટલે કે સૂઈ જાઉં છું બરાબર આ થઈ આપણી આખા દિવસની પ્રવૃત્તિ હવે આપણે શબ્દાર્થ આ જે નિબંધ શીખ્યા છે એના શબ્દાર્થનો અભ્યાસ કરીએ જી ઈટી યુપી ગેટઅપ ગેટઅપ એટલે કે ఉઠవు R E A D Y రెడీ అంటే కి తయార తవు B R E A K బ్రేక్ F A S T ఫాస్ట్ బ్రేక్ ఫాస్ట్ అంటే కి సవార్ నో నాస్టో P H E N దెన్ దెన్ అంటే కి పచి L U N C H లంచ్ లంచ్ అంటే కి బపోన్ నూ భోజన్ આર ઇએ સી એચ રીચ રીચ એટલે કે પહોંચવું આર ઇ ટીયુઆરએન રિટર્ન રિટર્ન એટલે કે પાછા ફરવું એચ એ એલ એફ અને હાફ વંચાય ક્યારેય હાલ્ફ ના વંચાય એલ જે શબ્દ છે એમાં સાયલેન્ટ છે એટલે કે એનો ઉચ્ચાર આપણે કરવાનો થતો નથી એટલે કે હાલ્ફ ન વાંચતા હાફ વાંચવાનું પીએ એસટી પાસ્ટ

બેડ ગો ટુ બેડ એટલે કે સુઈ જવું હવે આપણે સેકન્ડ નંબરનો એસે જોઈએ સેકન્ડ નંબરના એસેની અંદરનો ટોપિક છે અ પિકનિક પિકનિક એટલે કે એક દિવસની ઉજાણી સવારે જઈએ અને સાંજે પાછા આવીએ એને પિકનિક કહેવાય જ્યારે બે દિવસ અથવા તો ત્રણ દિવસ રહીએ તો એને આપણે શું કહીએ છીએ ટૂરમાં જવું બરાબર ને તો હવે આપણે અ અપિકનિકની બદલે હું પહેલાં વાંચીશ ત્યારબાદ એને સમજાવીશ અને પછી આપણે એના શબ્દાર્થ જોઈશું વી વેન્ટ ફોર અ ક્લાસ પિકનિક લાસ્ટ સન્ડે વી વેન્ટ ટુ અ પાર્ક અવર ટીચર એન્ડ અપ્યુન કેમ વિથ અસ ધ પિકનિક સ્પોટ વોઝ બ્યુટિફુલ ધેર વેર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ ધેર વોઝ અ રિવર ધેર વોઝ અ ટેમ્પલ નિયર ધ

એટલે કે અહીંયા આગળ બધી ક્રિયાને આપણે ભૂતકાળમાં દર્શાવેલી છે અહીંયા આપેલું છે કે વી વેન્ટ વેન્ટ એ શેનું ભૂતકાળ છે આપણે ગ્રામરમાં ચલાવી દીધું છે યાદ છે યસ ગોનું ઓકે તો વી વેન્ટ ફોર અ ક્લાસ પિકનિક લાસ્ટ સન્ડે અમે લાસ્ટ સન્ડે લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે વર્ગની ઉજાણીમાં ગયા હતા વી વેન્ટ ટુ અ પાર્ક પાર્ક એટલે કે બાગ અથવા તો બગીચો અમે બાગ બગીચામાં ગયા હતા અવર ટીચર એન્ડ અ પ્યુન કેમ વિથ હસ અવર ટીચર એટલે કે અમારા શિક્ષક અને પ્યુન પ્યુન એટલે કે પટાવાળા એ અમારી સાથે આવ્યા હતા ધ પિકનિક સ્પોટ વોઝ બ્યુટીફુલ સ્પોટ સ્પોટ એટલે કે સ્થળ તો આજે ઉજાણીનું જે સ્થળ હતું એ કેવું હતું બ્યુટીફુલ એટલે કે સુંદર હતું ધેર વેર મેની ટ્રીસ એન્ડ ફ્લાવર્સ હવે બાગ હોય બગીચો હોય તો ત્યાં આગળ શું હોય બગીચામાં ઘણા બધા વૃક્ષો હોય ઘણા બધા ફૂલો હોય બેસવા માટેનો બાકડો હોય વચ્ચે ફાઉન્ટેન ફાઉન્ટેન એટલે કે ફુવારો હોય બરાબર ને તો અહીંયા આગળ ત્યાં આગળ ઘણા વૃક્ષો અને ફૂલો હતા ધેર વોઝ અ રિવર ત્યાં એક રિવર એટલે કે નદી હતી ધેર વોઝ અ ટેમ્પલ નિયર ધ રિવર ત્યાં આગળ મંદિર પાસે ક્યાં હતું એ મંદિર જે નદી હતી ને ઉપર બતાવ્યું છે કે ત્યાં એક નદી હતી અને ત્યાં નદી પાસે એક શું હતું ટેમ્પલ ટેમ્પલ એટલે કે મંદિર હતું વી પ્લેડ મેની ગેમ્સ અમે ઘણી બધી રમતો રમ્યા હતા વી હેડ સ્નેક્સ આપણે ગ્રામણના ટોપિકની અંદર ભૂતકાળમાં શીખવાડ્યું હતું ને કે જ્યારે વર્તમાન કાળની અંદર હેવ કે હેઝ હોય તો એનું ભૂતકાળ શું થઈ જાય એચ એ ડી હેડ અને એવી જ રીતે પ્લે એટલે કે રમવું થાય તો રમ્યા હતા એ દર્શાવવા માટે મૂળરૂપની પાછળ કયો પ્રત્યય લાગ્યો છે ઈડી લાગેલો છે વી પ્લેડ મેની ગેમ્સ અમે ઘણી રમતો રમ્યા હતા વી હેડ સ્નેક્સ અમે નાસ્તો કર્યો હતો વી હેડ અ લોટ ઓફ ફન લોટ ઓફ ફન એટલે કે અમે ઘણી બધી ફન એટલે કે મજા કરી હતી ઇન ધ ઇવનિંગ વી રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજ પડી ત્યારે અમે રિટર્ન રિટન એટલે કે પાછા ફરવું અને ક્યાં પાછા ફર્યા હતા હોમ હોમ એટલે કે ઘરે ઇન ધ ઇવનિંગ વી રિટર્ન હોમ અને સાંજે અમે ઘરે પાછા ફર્યા હતા બરાબર ને ચાલો तो हमें आपदार्थ अभ्यास करिए शब्दार्थनी अंदर डब्लू एन -E टी वेट वेट एट्लैके गया था तो वेट एक से भूतका जी ओ गोनू याद से सरस सी एल ए डबल एस क्लास पी आई सी एन आई सी पिकनिक क्लास પિકનિક એટલે કે વર્ગની ઉજાણી અત્યારે તો આજે કોવિડના કારણે કોઈ ઉજાણી શક્ય નથી પરંતુ આપણે આ નિબંધ તરીકે તૈયાર કરવાનું છે બરાબર ને એલ એ એસ ટી લાસ્ટ લાસ્ટ એટલે કે ગયા પી એ આર કે પાર્ક પાર્ક એટલે કે બાગ અથવા તો બગીચો બગીચાનો બીજો અર્થ કયો થાય છે અંગ્રેજીમાં ખ્યાલ છે કોઈને યસ ગાર્ડન 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 એટલે પણ બગીચો અને એ પાર્ક એટલે પણ બગીચો બરાબર ને એસપીઓટી સ્પોટ સ્પોટ એટલે કે સ્થળ તો પિકનિકનું જે સ્પોટ એટલે કે પિકનિકનું જે સ્થળ હતું એ કેવું હતું બ્યુટિફુલ બ્યુટીફુલ એટલે સુંદર રિવર આર આઈ વી ઈ આર રિવર રિવર એટલે કે નદી પી એલ એ વાય ઇડી પ્લેનું ભૂતકાળ અહીંયા આપેલું છે પ્લેડ એમ એન વાય મેની જી એમ ઇ એસ ગેમ્સ પ્લેડ મેની ગેમ્સ એટલે કે ઘણી રમતો રમ્યા હતા એસ એન એ સી કે એસ સ્નેક્સ સ્નેક્સ એટલે કે નાસ્તો એફ યુએન ફન ફન એટલે કે મજા ઈવી ઈ એન આઈ એનજી ઇવનિંગ ઇવનિંગ એટલે કે સાંજ આર ઇ ટી યુ આર એન ઇડી રિટર્ન રિટર્ન એટલે કે પાછા ફર્યા હતા બરાબર તો આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા બે નિબંધ શીખ્યા એક માય ડે અને બીજો ઓપિક ડે તો આજના હોમવર્કની અંદર લખાવેલા નિબંધ કઈ નોટમાં લખવાના નિબંધની નોટમાં લખવાના સૌ પ્રથમ નિબંધ લખવાનો ત્યારબાદ એના શબ્દાર્થ લખવાના શબ્દાર્થ એટલા માટે લખવાના કે જેથી આપણે નિબંધને વાંચી શકીએ અને તૈયાર કરી શકીએ તો આજનું હોમવર્ક આપણે પીડીએફ ફાઇલમાંથી જોઈ નિબંધ નિબંધની નોટમાં લખવાના છે સાથે સાથે તૈયાર પણ કરવાના છે જેથી એક્ઝામની અંદર આપણને આવડે અને આપણે સારા માર્ગ મેળવી શકીએ ઓકે થેન્ક યુ